લોકસભાની ચૂંટણી માટે થનાર મતદાન પહેલા મતદારોને રીઝવવાનો પ્રયાસ દરેક રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવી રહ્યો છે, ત્યારે વલસાડ લોકસભા બેઠકમાં આવતા વાસદા વિસ્તારમાં ભાજપે પ્રચાર તેજ કર્યો છે। વલસાડ લોકસભા મત વિસ્તારમાં આવતી વાસંદા વિધાનસભા બેઠક આમ તો કોંગ્રેસનો ગઢ ગણાય છે, પરંતુ લોકસભા ચૂંટણીમાં વાસંદાના મતદારોના મત મેળવવા ભાજપ દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। વાસંદાના આંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો સહિત ઘર ઘર સુધી પહોંચી ભાજપ કાર્યકરો મત મેળવવા મથામણ કરી રહ્યા છે, ત્યારે વલસાડ લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ધવલ પટેલ વાસંદા વિસ્તારના ચૂંટણી કાર્યાલયનો આરંભ કરાવવા પહોંચ્યા હતા। આ પ્રસંગે ચાર લોકસભાના ક્લસ્ટર પ્રભારી ભરત પંડ્યા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યાલયના ઉદઘાટન બાદ ધવલ પટેલે 1947 બાદ પ્રથમવાર કોઈ સંસદ વાસંદાથી ચૂંટાઈને દિલ્હી જઈ રહ્યો હોવાનો દાવો કર્યો હતો, તો બીજી તરફ કોંગ્રેસના ગઢ વાસંદામાં સૌથી વધુ વર્તમાન સરકારની યોજનાના લાભાર્થીઓ હોવાના દાવા સાથે પ્રભારી ભરત પંડ્યાએ લોકસભા ચૂંટણીમાં વાસંદાના મતદારો ભાજપને જ મત આપશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। અલ્પેશ કશ્યપ, ZSTV, નવસારી।